નમસ્તે દોસ્તો, ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આપણે જ્યારે વાત કરીએ છીએ, જ્યારે બોલીએ છીએ, ત્યારે એવું જરૂરી નથી કે આપણે આપણા વિચારો જ કોઈને કહેતા હોઈએ. ઘણી વખત એવું પણ હોય છે કે કોઈના વિચારો યા તો કોઈની વાત આપણે કોઈની સમક્ષ મૂકતા હોઈએ છીએ. તો આપણે જ્યારે પણ કોઈકની વાત, કોઈકના વિચારો આપણે જ્યારે બીજા સમક્ષ રજૂ કરીએ છીએ, ત્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ કરીએ છીએ, યા તો કેટલીક વખત ડાયરેક્ટ સ્પીચનો પણ ઉપયોગ કરીએ છીએ. આ બંને પ્રકારની વાક્યરચનાનો ઉપયોગ થાય છે. આપણે ભાગ એકમાં આપણે જોઈ ગયા છીએ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેવી રીતના થાય છે, એના નિયમો કેવા છે એ પણ આપણે જોઈ ગયા છીએ. પણ હવે જ્યારે ક્વેશ્ચન્સ હોય, એટલે કે પ્રશ્નાર્થ વાક્યો હોય, યા તો કોઈને પૂછેલા સવાલ હોય, તો એ સવાલ જ્યારે આપણે બીજા કોઈ સમક્ષ રજૂઆત કરતા હોય, ત્યારે એ સવાલને કેવી રીતના બીજા સમક્ષ આપણે મૂકવાના છે, ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતના એને રજૂ કરી શકાય, એની વાત આપણે આજે કરીશું. કારણ કે જ્યારે કોઈકની વાત યા તો કોઈકે પૂછેલો સવાલ જ્યારે બીજાને આપણે કહેવાના છીએ, ત્યારે એ વ્યક્તિ માટે એ સવાલ રહેતો નથી, માત્ર એક સ્ટેટમેન્ટ બને છે. તો આ રીતના આખું જ પરિવર્તન એના વાક્યરચનામાં થાય છે, કેટલાક શબ્દોમાં પણ થાય છે. તો શું પરિવર્તન આવે છે, એની વાક્યરચનામાં શું ફેરફાર થાય છે, એ આપણે જોઈશું. દોસ્તો, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચના સામાન્ય નિયમો તમે જોઈ ગયા હશો. તો આજે આપણો ભાગ બેમાં અગત્યની જે વાત છે એ વાત છે પ્રશ્નાર્થ વાક્યોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેવી રીતના રૂપાંતર થાય છે. પણ દોસ્તો, એક વસ્તુ મારે એ પણ ખાસ કહેવી છે કે જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્યોની વાત કરીએ, યા તો એસર્ટિવ સેન્ટેન્સીસ એટલે કે વિધાન વાક્યોની આપણે જ્યારે વાત કરીએ છીએ, ત્યારે આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે વિધાન વાક્ય શું છે, પ્રશ્નાર્થ વાક્ય શું છે, એની સમજ આપણે હોવી જોઈએ. તો આપણે પ્રશ્નાર્થ વાક્ય શું છે એ આપણે સૌથી પહેલાં સમજી લઈએ. જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત આપણે કરીએ છીએ, ત્યારે સૌથી પહેલાં પ્રશ્નને આપણે સમજીએ. ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નો. પ્રશ્ન બે પ્રકારના છે દોસ્તો. બે પ્રકાર એટલે કયા બે પ્રકાર? ઇન્વર્જન ક્વેશ્ચન અને ડબલ્યુએચ ક્વેશ્ચન. હવે ઇન્વર્જન ક્વેશ્ચન એટલે શું? ઇન્વર્જન ક્વેશ્ચન બિગિન્સ વિથ ઓક્ઝિલરી વર્બ, એટલે કે સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થાય છે એવા પ્રશ્નો, અને જેનો જવાબ હા કે નામાં મળે છે, એટલા માટે એને યસ નો ક્વેશ્ચન પણ કહેવાય છે. ઓક્ઝિલરી વર્બ એટલે કે ઇઝ, એ, માર, વોઝ, વેર, વુડ, શુડ, કુડ, વિલ, શેલ, આવા જે સહાયકારક ક્રિયાપદો છે એનાથી શરૂઆત થાય છે અને એનો જવાબ હા કે નામ જ આવે છે. ફોર એક્ઝામ્પલ, આર યુ હેપી, તમારો જવાબ અહીંયા હા અથવા ના હશે, અને ઇન્વર્જન ક્વેશ્ચન કહેવાય છે. બીજા ડબલ્યુએચ ક્વેશ્ચન્સ, ડબલ્યુએચ ક્વેશ્ચન્સ બિગિન વિથ ડબલ્યુએચ વર્ડ્સ. ડબલ્યુએચ વર્ડ્સ એટલે કે વોટ, વિચ, વેન, વાય, હાઉ, હાઉ મની, આ બધા જે શબ્દો છે એને આપણે ડબલ્યુએચ વર્ડ્સ કહીએ છીએ, ડબલ્યુએચ ફેક્ટ કહેવાય છે. એટલે જે પ્રશ્નોની શરૂઆત ડબલ્યુએચ વર્ડ્સથી થતી હોય એને આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન કહીએ છીએ, એટલે બિગિન્સ વિથ ડબલ્યુએચ વર્ડ્સ. ક્વેશ્ચન્સ બિગિન વિથ ડબલ્યુએચ વર્ડ્સ. ફોર એક્ઝામ્પલ, વેર આર યુ, તમે ક્યાં છો, અહીંયા શરૂઆત આપણે ડબલ્યુએચ વર્ડ્સ એટલે વેરથી કરી છે, તો આ ડબલ્યુએચ ક્વેશ્ચન છે. એવી રીતના વેર, વોટ, વેન, વિચ, હાઉ, હાઉ મની, આવા શબ્દોથી શરૂઆત થાય છે, જેનો જવાબ આપણે વિગતે આપવો પડતો હોય છે, એ ડબલ્યુએચ ક્વેશ્ચન્સ કહેવાય છે. તો આ જે પ્રશ્નો છે એનો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે રૂપાંતર કરવાનું થાય તો કેવી રીતના થાય છે એ આપણે જોઈએ. જો અહીંયા રૂલ્સ ફોર એસર્ટિવ સેન્ટેન્સીસ જોઈએ, એટલે કે વિધાન વાક્યમાં આપણે જોઈ ગયા છીએ ભાગ એકમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેવી રીતના થાય છે. હવે ક્વેશ્ચન્સ એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેવી રીતના થાય છે, અહીંયા બરાબર ધ્યાનપૂર્વક જોજો. તમે ભાગ એક જોયો હશે એને સમજ્યા હશો તો હવે આગળ બહુ આપણે અઘરું લાગશે નહીં. ભાગ એકમાં આપણે જોયું હતું કે એસર્ટિવ સેન્ટેન્સીસ છે, સૌથી પહેલું સ્ટેપ શું હતું, એમાં ચેન્જ ઇન રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બમાં આપણે ફેરફાર કરતા હતા, એટલે કે સેડનું સેડ કરતા, સેડ ટુનું ટોલ કરતા, તો એ રિપોર્ટિંગ વર્બમાં આપણે ફેરફાર કરતા. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જ્યારે હોય છે ત્યારે આપણે સેડનું સેડ એવું લખતા નથી, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે ટ્રાન્સફર કરીએ છીએ ત્યારે આસ્ક અથવા તો આસ્ક એવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ, યા તો ઇન્ક્વાયર એવા શબ્દનો પણ ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલો ચેન્જીસ અહીંયા આ છે. ફોર એક્ઝામ્પલ, પીયુષ સેડ, વિલ યુ એટેન્ડ ધ પાર્ટી, આ ડિરેક્ટ સ્પીચ છે. હવે આ જ વિધાન જ્યારે હું બીજા વ્યક્તિને કહું છું ત્યારે કેવી રીતના કહીશ, પ્રિયંક આસ્ક. હવે અહીંયા જોજો, હું શબ્દ આસ્ક ઉપયોગ કરું છું રિપોર્ટિંગ વર્બમાં. પ્રિયંક આસ્ક ઇફ આઈ વુડ એટેન્ડ ધ પાર્ટી. તો અહીંયા જ્યારે પણ હું પ્રશ્નાર્થ વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કરું છું ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કનો ઉપયોગ કરું છું. બીજું સ્ટેપ છે રિમૂવ ઇન્વર્ટેડ કોમા, એ આપણે ખ્યાલ છે ભાગ એકમાં જોઈ ગયા છીએ. બીજું સ્ટેપ જે આવે છે એ ઇન્વર્ટેડ કોમા આપણે દૂર કરી દેવાના છે, અને કન્જંક્શન તરીકે ધેટ મૂકતા હતા એસર્ટિવ સેન્ટેન્સમાં વિધાન વાક્યમાં.
પણ હવે અહીંયા જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે ત્યારે આપણે ઇફ અથવા તો વેધરનો ઉપયોગ કરીએ છીએ ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં. આપણે અવતરણ ચિહ્ન તો દૂર કરીએ છીએ પણ ધેટ મૂકતા નથી, પણ શું મૂકીએ છીએ? ઇફ અથવા તો વેધર મૂકીએ છીએ. અને જો ડબલ્યુએચ ક્વેશ્ચન હોય તો આપણે ડબલ્યુએચ વર્ડ એ કન્જંક્શન તરીકે ઉપયોગ કરીએ છીએ, ત્યાં ધેટનો ઉપયોગ થતો નથી. ડિટેલમાં આપણે આગળ જોઈએ છીએ. ત્રીજું સ્ટેપ છે ચેન્જ ઇન પ્રોનાઉન. હવે સર્વનામમાં ફેરફાર, તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પણ સર્વનામમાં ફેરફાર થવાના છે. એ સેમ ટુ સેમ રૂલ્સ હવે એપ્લાય થવાના છે. ફક્ત સ્ટેપ વન અને સ્ટેપ ટુ માં જ આપણે ધ્યાન રાખવાનું છે કે આ પ્રશ્નાર્થ વાક્ય છે કે વિધાન વાક્ય છે. હવે સ્ટેપ ફોર ચેન્જ ઇન ટેન્સ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પણ ચેન્જ ઇન ટેન્સ, કાળમાં ફેરફાર જે નિયમ છે એ પ્રમાણે થવાના છે. એ બધા નિયમો આપણે ભાગ એકમાં જોઈ ગયા છે. જો મિત્રો હું વારંવાર કહું છું, ભાગ એક ખાસ જોજો, કારણ કે ભાગ એકમાં બધા જ નિયમની ચર્ચા થઈ ગયેલી છે. અને છેલ્લો સ્ટેપ ફાઇવ છે એ ચેન્જ ઇન એડવર્બ ઓફ ટાઈમ એન્ડ પ્લેસ, એટલે કે સમય અને ક્રિયા દર્શાવતા શબ્દોમાં આપણે ફેરફાર કરીએ છીએ. તો ચેન્જ ઇન ટાઈમ એન્ડ પ્લેસ એ અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પણ થશે. એટલે અહીંયા આપણે ખાસ ધ્યાનમાં રાખીશું હવે કે ખાસ એક બાબત છે, એ ખાસ નોંધવા જેવી છે. અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જ્યારે ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટમાં ફેરવીએ છીએ ત્યારે એ પ્રશ્નાર્થ રહેતું નથી, પણ એ એસર્ટિવ એટલે કે વિધાન વાક્યમાં ફેરવાય છે. ફોર એક્ઝામ્પલ, હી સેડ વિલ યુ હેલ્પ મી. આનું જ્યારે આપણે ઇન્ડાયરેક્ટ કરીએ છીએ ત્યારે હી આસ્ક ઇફ આઈ વુડ હેલ્પ હિમ, એટલે કે અહીંયા જ્યારે પણ આપણે ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટમાં ફેરવીએ છીએ ત્યારે પ્રશ્નાર્થ વાક્યનું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં વિધાન વાક્ય થઈ જાય છે, એસર્ટિવ સેન્ટેન્સ થઈ જાય છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે આપણે અહીંયા ખાસ જોવાનું એ છે કે આપણે રિપોર્ટિંગ વર્બમાં આસ્ક અથવા તો ઇન્ક્વાયર્ડ એનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો સ્ટેપ બેમાં આપણે જ્યારે ધેટનો ઉપયોગ કરતા હતા કન્જંક્શનનો, ત્યાં ધેટના સ્થાને જો ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય તો ઇફ વેધર અથવા તો ડબલ્યુએચ ક્વેશ્ચન હોય તો આપણે ડબલ્યુએચ વર્ડ્સનો કન્જંક્શન તરીકે ઉપયોગ કરીએ છીએ. જોઈએ અહીંયા આગળ. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ, બે પ્રકારના પ્રશ્નો છે, આપણે આગળ વાત કરીએ એમ કે ઇન્વર્ઝન ક્વેશ્ચન અને બીજા ડબલ્યુએચ ક્વેશ્ચન. સૌથી પહેલાં આપણે વાત કરીશું ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટમાં ઇન્વર્ઝન ક્વેશ્ચનનું કેવી રીતના રૂપાંતર થાય છે. એક્ઝામ્પલ છે અહીંયા જો, મનન સેડ એમ આઈ લેટ ઇન ધ ફંક્શન. આ ડાયરેક્ટ સ્પીચ છે. હવે જ્યારે પણ ઇન્ડાયરેક્ટમાં આપણે રૂપાંતર કરીએ છીએ ત્યારે પાંચ સ્ટેપ, ભાગ એકમાં આપણે જોઈ ગયા છીએ પાંચ સ્ટેપ ધ્યાનમાં રાખવાના છે, પણ બે સ્ટેપમાં આપણે ફેરફાર જે કરવાનો છે એ અહીંયા આપણે કરીશું. તો અહીંયા સૌથી પહેલાં મનન અહીંયા આવશે. મનન હવે સેડ છે રિપોર્ટિંગ વર્બ, જો ધ્યાનમાં રાખજો. હવે રિપોર્ટિંગ વર્બ છે તો અહીંયા ઇન્વર્ઝન ક્વેશ્ચન છે એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે અહીંયા ઇન્ક્વાયર્ડ અથવા તો આસ્ક એ લખશું. તો અહીંયા મનન આસ્ક, મનન આસ્ક. હવે અહીંયા ઇન્વર્ઝન ક્વેશ્ચન છે એટલે આપણે અહીંયા ઇફ મૂકવું પડે, ખાસ ધ્યાનમાં રાખવું. ઇફ અથવા તો વેધર અહીંયા કન્જંક્શન તરીકે હવે ધેટ મૂકતા નથી, પણ ઇફ મૂકીએ છીએ. મનન આસ્ક ઇફ. હવે આઈ છે એટલે કે અહીંયા ફર્સ્ટ પર્સન છે, તો સબ્જેક્ટ પ્રમાણે સબ્જેક્ટ કોણ છે અહીંયા મનન, મનન માટે આપણે અહીંયા હી મૂકીશું. તો મનન આસ્ક ઇફ હી. ત્યારબાદ હવે આપણે વિધાન વાક્ય ફેરવવાનું છે, એટલે આપણે સબ્જેક્ટ પહેલાં મૂક્યો છે. અહીંયા જો અહીંયા પહેલાંમાં શું છે, એમ આઈ લેટ ઇન ધ ફંક્શન, એટલે કે એમ પહેલાં મૂક્યું છે, સહાયકારક ક્રિયાપદ પહેલાં મૂક્યું છે, કારણ કે એ પ્રશ્ન છે. પણ હવે વિધાન વાક્યમાં ફેરવવું છે એટલે આપણે સબ્જેક્ટ એટલે કે આઈ છે, તો આઈનું અહીંયા શું થાય છે, ઇન્ડિરેક્ટમાં ફર્સ્ટ પર્સન હોતો સબ્જેક્ટ પ્રમાણે એટલે કે મનન, મનન માટે હી એટલે કે કરતા પહેલાં મૂકીએ છીએ, પછી આપણે સહાયકારક ક્રિયાપદ મૂકીશું. તો અહીંયા હી પહેલાં મૂક્યું છે, હવે સહાયકારક ક્રિયાપદ મૂકીશું તો શું આવશે, ટેન્સ ચેન્જ થાય છે. એટલા માટે હવે અહીંયા એમ છે તો એમનું શું થાય, વોઝ થાય. તો અહીંયા હીની જોડે વોઝ આવશે. તો ઇફ હી વોઝ લેટ ઇન ધ ફંક્શન, તો અહીંયા આ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં આ રીતના ફેરફાર કરીશું. તો આપણે શું ધ્યાનમાં રાખ્યું છે ખાસ, તો ખાસ આપણે સેડ એનું આસ્ક કર્યું છે, કન્જંક્શન તરીકે અહીંયા આપણે ઇફનો ઉપયોગ કર્યો છે કારણ કે ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. બીજું વિધાન વાક્ય ફેરવ્યું છે એટલે કે આઈના, આઈને આપણે આઈ એટલે કે સબ્જેક્ટ, સબ્જેક્ટને આપણે પહેલાં મૂક્યું છે, આઈનું હી થાય છે તો પહેલાં મૂક્યું છે. ત્યારબાદ આપણે સહાયકારક ક્રિયાપદ મૂક્યું છે એટલે કે અને એનો કાળ ચેન્જ થાય છે તો આપણે વોઝ મૂકીશું. અને છેલ્લે લેટ ઇન ધ ફંક્શન, તો મનન આસ્ક ઇફ હી વોઝ લેટ ઇન ધ ફંક્શન.
આ રીતના ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ. હવે એકનું એક્ઝામ્પલ લીધું છે, હવે વેધરનું એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, શી સે ટુ મી, આર યુ ગોઈંગ ટુ માર્કેટ? આ ડાયરેક્ટ સ્પીચ છે. આનું ઇનડાયરેક્ટમાં જ્યારે કરીએ છીએ ત્યારે એ તમને ખ્યાલ છે કે પહેલાં આપણે શી મૂકીશું, ત્યારબાદ સે ટુ મી, સે ટુ છે તો અહીંયા આપણે આસ્ક મૂકીશું. તો શી આસ્ક મી, હવે અહીંયા વેધર મૂકીશું. ઇફ અથવા વેધર તમને જે ગમે તે મૂકી શકો છો, તમે જે યોગ્ય લાગે તે મૂકી શકો છો. ઇફ અથવા વેધર, અહીંયા મેં વેધર મૂક્યું છે તો એ કન્જંક્શન તરીકે વેધર. હવે આપણે વિધાન વાક્ય ફેરવવાનું છે. તો વિધાન વાક્ય ફેરવીએ છીએ ત્યારે આપણે જે ઉપર સહાયકારક પહેલાં છે પછી કરતા છે યુ, તો હવે અહીંયા આપણે કરતાને પહેલાં લઈ જવાના છે. તો હવે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે યુનું અહીંયા ઇનડાયરેક્ટમાં શું થશે, યુ એટલે કે સેકન્ડ પર્સન છે. તો બીજો પુરુષ હોય તો એ ઓબ્જેક્ટ પ્રમાણે, અહીંયા ઓબ્જેક્ટ કોણ છે, તો ઓબ્જેક્ટ મી. તો અહીંયા હવે મી માટે સર્વનામ આપણે મૂકીશું આઈ, બરાબર. તો કરતા પહેલા આવે છે અહીંયા, તો યુનો અહીંયા આઈ થાય છે. ત્યારબાદ હવે આર છે એનું ભૂતકાળ, કાળ પણ ચેન્જ કરવો પડે, આ વર્તમાન કાળ છે તો એનો સાદો ભૂતકાળ થશે. તો આરનો છે એનું ભૂતકાળ આમ તો વેર થાય, પણ સબ્જેક્ટ આઈ છે તો આઈની જોડે વેર મુકાય નહીં, પણ આઈની જોડે ભૂતકાળનું સહાયકારકનું ક્રિયાપદનું રૂપ વોઝ મૂકીશું. તો વેધર આઈ વોઝ ગોઈંગ ટુ માર્કેટ, આ ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો શી આસ્ક્ડ મી વેધર આઈ વોઝ ગોઈંગ ટુ માર્કેટ. આ રીતના આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં ઇફ અથવા વેધરનો ઉપયોગ કરીએ છીએ. તો આસ્ક એ મૂકીએ છીએ અને કન્જંક્શન તરીકે ઇફ અથવા વેધર મૂકીએ છીએ, ખાસ ધ્યાનમાં રાખવું દોસ્તો. હવે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે ફેરવીએ છીએ ત્યારે ડબલ એજ ક્વેશ્ચન જો હોય, ઇન્વર્ઝન ક્વેશ્ચન ના હોય ને ડબલ એજ ક્વેશ્ચન હોય, તો કેવી રીતના ફેરવીશું એ આપણે જોઈએ. હી સેડ ટુ મી હાઉ આર યુ, ડબલ એજ ક્વેશ્ચન છે, આ ડિરેક્ટ સ્પીચ છે. હવે જ્યારે ઇનડિરેક્ટમાં આપણે કન્વર્ટ કરીએ છીએ ત્યારે હી મૂકીએ છીએ એઝ ઇટ ઇઝ, ત્યારબાદ સે ટુ છે એનું આગળ ચર્ચા કરીએ એમ શું મૂકીશું અહીંયા આસ્ક. તો હી આસ્ક મી, હવે કન્જંક્શન તરીકે અહીંયા હાઉ મૂકીશું, પણ દેટ મૂકીશું નહીં, ઇફ વેધર પણ મૂકશું નહીં, કારણ કે આ ઉલટ પ્રશ્ન નથી પણ ડબલ્યુએચ ક્વેશ્ચન છે. તો અહીંયા આપણે હાઉ મૂકીએ છીએ, એટલે જે ડબલ્યુએચ વર્ડ અહીંયા હોય, હાઉ છે તો હાઉ મૂક્યું છે, વોટ હોય તો વોટ મૂકીએ, હુ હોય તો હુ મૂકીએ, જે ડબલ્યુએચ વર્ડ્સ હોય એ જ આપણે કન્જંક્શન તરીકે અહીંયા ઉપયોગ કરવાનો છે. એટલે ડબલ્યુએચ વર્ડ્સ છે એના બે ઉપયોગો છે, તમને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે પ્રશ્ન પૂછવા માટે પણ ડબલ્યુએચ વર્ડનો ઉપયોગ થાય છે અને બીજું કન્જંક્શન તરીકે પણ ડબલ્યુએચ વર્ડનો ઉપયોગ થાય છે. તો અહીંયા ઓલરેડી છે તો હાઉ, ત્યારબાદ હવે આ વિધાન વાક્યમાં ફેરવાય છે એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો વિધાન વાક્યમાં ફેરવાય એટલે હાઉ પછી હવે અહીંયા સહાયકારક ક્રિયાપદ નહીં આવે, પણ શું આવશે, યુ છે તો અહીંયા કરતા મૂકીશું. તો યુ છે એટલે કે સેકન્ડ પર્સન છે, આ સેકન્ડ પર્સન હોય તો ઓબ્જેક્ટ પ્રમાણે એટલે કે મી છે, તો મી નું અહીંયા શું થશે, આઈ થશે. તો હાઉ આઈ, પછી આર છે, આર છે એનું મેં તમને આગળ પણ કહ્યું એમ, આર છે એનું ભૂતકાળનું રૂપ વેર થાય, પણ અહીંયા આઈ છે તો આઈની જોડે વેર આવે નહીં, આઈની જોડે શું આવશે, વોઝ આવશે. તો હાઉ આઈ વોઝ, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું નથી, આવી ભૂલ ક્યારેય કરવી નહીં, કારણ કે આ વિધાન વાક્યમાં ફેરવાય છે. તો આ છે એ ઇનડિરેક્ટ સ્પીચ છે. તો આ હી આસ્ક મી હાઉ આઈ વોઝ, તો ધ્યાનમાં એ રાખવાનું છે કે અહીંયા કન્જંક્શન તરીકે ડબલ્યુએચ વર્ડનો ઉપયોગ થાય છે અને વિધાન વાક્યમાં ફેરવાય છે. વિધાન વાક્યમાં ફેરવતી વખતે આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય છે એમાં કરતા પહેલાં સહાયકારક ક્રિયાપદ હોય છે, પણ વિધાન વાક્યમાં ફેરવીએ ત્યારે એ કરતા પહેલાં આવે છે અને પછી સહાયકારક ક્રિયાપદ આવે છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. જેમિન સેડ ટુ મી વોટ ઇઝ હી ડુઈંગ, આ ડિરેક્ટ સ્પીચ છે. એનું હવે ઇન્ડિરેક્ટમાં જ્યારે કરીએ છીએ ત્યારે જેમિન હવે આસ્ક આવશે અહીંયા, પૂછ્યું, કારણ કે આપણે જ્યારે પણ કોઈને રિપોર્ટિંગ કરીએ છીએ ત્યારે શું કહીએ છીએ કે પહેલા વ્યક્તિએ પૂછ્યું, તો અહીંયા પૂછવા માટેનો શબ્દ છે આસ્ક, બરાબર. કહ્યું એવું આપણે કહેતા નથી પણ પૂછ્યું. તો જયમીન આસ્ક મી, હવે અહીંયા કન્જંક્શન તરીકે ઉપયોગ કરીશું ડબલ્યુએચ વર્ડ્સ, તો અહીંયા વોટથી પ્રશ્ન પૂછ્યો છે તો વોટ એ કન્જંક્શન તરીકે આપણે મૂકીશું, તો અહીંયા આવશે વોટ. હવે ઇઝ હી, તો એ પ્રશ્નાર્થ છે એટલે ઇઝ હી મૂક્યું છે, પણ હવે જ્યારે વિધાન વાક્યમાં આવે એટલે શું થાય, હી વોઝ. અહીંયા હી ત્રીજો પુરુષ છે, તો હવે તમને ખબર છે આગળ ભાગ એકમાં જોઈ ગયા છે નિયમો, ત્રીજો પુરુષ હોય તો એના સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી. તો હી
ત્યારબાદ ઇઝ છે એનું ભૂતકાળ રૂપ આપણે મૂકીશું, વર્તમાન કાળ છે તો એનો ભૂતકાળ થશે, તો હી વોઝ ડુઈંગ. અહીંયા પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું નહીં, આ ઇન્ડિરેક્ટ સ્પીચ છે. જયમીન આસ્ક્ડ મી વોટ હી વોઝ ડુઈંગ, આ છે એનું ઇન્ડિરેક્ટ સ્પીચ. તો દોસ્તો, જેમ આપણે આગળ પણ જોયું કે ઇન્વર્જન ક્વેશ્ચનમાં આપણે ઇફ કે વેધર મૂકતા હતા, એમ અહીંયા હવે ડબલ એચ ક્વેશ્ચન કન્જેક્શન તરીકે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે આસ્કનો ઉપયોગ કરીએ છીએ રિપોર્ટિંગ વર્બ તરીકે, અને કન્જેક્શન તરીકે ડબલ એચ વર્ડનો ઉપયોગ કરીએ છીએ, ધ્યાનમાં રાખવાનું છે. જોઈએ હવે કેટલાક મહાવરા માટે આપણે એક્ઝામ્પલ્સ પણ જોઈએ, જેથી કરીને આપણે થોડું વધારે સમજીએ. દીપ સેડ ટુ અનુજ, આર યુ ફ્રી ટુડે, આ ડિરેક્ટ સ્પીચ છે, અને તમે જાણો છો કે આ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, આનો જવાબ માત્ર હા કે નામાં આવ્યો છે. આર યુ ફ્રી ટુડે, હવે આને જ્યારે પણ આપણે ઇન્ડિરેક્ટમાં ફેરવીએ છીએ ત્યારે દીપ સેડ ટુનું આસ્ક આપણે કરીએ છીએ. દીપ આસ્ક અનુજ ઇફ, હવે ઇફ અહીંયા અગત્યનું છે, અહીંયા ઇફ એ કન્જેક્શન તરીકે ઉપયોગ થશે અહીંયા, કારણ કે આ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. તમે વેધર પણ મૂકી શકો છો. ઇફ હી વોઝ ફ્રી ધેટ ડે, તો અહીંયા યુ છે, એનું યુ એટલે કે અહીંયા સેકન્ડ પર્સન છે, તો સેકન્ડ પર્સન તરીકે અનુજ છે, તો અનુજ માટે અહીંયા હી વપરાયું છે. તો ઇફ હી વોઝ ફ્રી ધેટ ડે, આ રીતના થશે. એટલે અગત્યની વસ્તુ અહીંયા છે કે આપણે આસ્ક અને ઇફનો ઉપયોગ ખાસ કરીએ છીએ જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે. બીજું એક્ઝામ્પલ, મૈત્રી સેડ ઇઝ હી રીડિંગ બુક, મૈત્રી આસ્ક વેધર, અહીંયા વેધરનો ઉપયોગ કરીએ છીએ, આસ્ક વેધર હી વોઝ રીડિંગ બુક, તો અહીંયા આપણે વેધરનો ઉપયોગ કર્યો છે અને વિધાન વાક્યમાં ફેરવ્યું છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, અને આસ્કનો ઉપયોગ કર્યો છે. મૈત્રી સેડ ટુ મી વેન વિલ યુ મીટ મી, આ ડબલ એચ ક્વેશ્ચન છે. મૈત્રી સેડ ટુ મી વેન વિલ યુ મીટ મી, અહીંયા હી આસ્ક્ડ મી, વેન ને કન્જક્શન તરીકે ઉપયોગ કર્યો છે. હી આસ્ક મી વેન આઈ વુડ મીટ હિમ, તો આ ઇનડાયરેક્ટ સ્પીચ છે. એવી રીતના માય ફ્રેન્ડ સેડ ટુ મી વિચ ઇઝ યોર બાઇક, હવે આ ડબલ એચ ક્વેશ્ચન છે, તો તમે જાણો છો કે અહીંયા કન્જક્શન તરીકે આપણે ડબલ એચ વર્ડ એટલે કે અહીંયા વિચ છે, તો વિચનો ઉપયોગ કરીશું, અને રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કનો ઉપયોગ કરીશું. માય ફ્રેન્ડ આસ્ક મી વિચ માય બાઇક વોઝ, તો અહીંયા આપણે વિધાન વાક્ય ફેરવ્યું છે અને વિચનો કન્જક્શન તરીકે ઉપયોગ કર્યો છે. આ ઇનડિરેક્ટ સ્પીચ છે. આ રીતના દોસ્તો, વધુમાં વધુ શક્ય હોય એટલે વધારે વધારે પ્રેક્ટિસ કરવી, જેથી કરીને આપણે આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસનું ડાયરેક્ટમાંથી ઇન્ડિરેક્ટમાં કેવી રીતના રૂપાંતર કરીએ છીએ એ આપણે સમજી શકીએ. અંતમાં એટલું જ કહીશ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જ્યારે પણ કોઈ વ્યક્તિએ કીધેલી પૂછેલો પ્રશ્ન હોય કે જ્યારે બીજાને આપણે કહીએ છીએ ત્યારે આપણે એ વ્યક્તિને માત્ર માહિતી આપીએ છીએ, પ્રશ્ન પૂછતા નથી, એટલા માટે આપણે એ વખતે આપણી વાક્યરચના પણ પ્રશ્નના સંદર્ભમાં નહીં હોય પણ વિધાન વાક્યના સંદર્ભમાં હશે. એટલે હંમેશા આપણે ધ્યાનમાં રાખવાનું કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટમાં જ્યારે ફેરવીએ છીએ ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કનો ઉપયોગ કરીએ છીએ, કન્જક્શન તરીકે જો ઇન્વર્જન ક્વેશ્ચન હોય તો ઇફ અથવા વેધરનો ઉપયોગ કરીએ છીએ, ડબલ એચ ક્વેશ્ચન હોય તો આપણે ડબલ એચ વર્ડ્સનો કન્જક્શન તરીકે ઉપયોગ કરીએ છીએ, અને ત્રીજી બાબત અગત્યની એ છે કે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું એસર્ટિવ સેન્ટેન્સમાં રૂપાંતર થાય છે. દોસ્તો, આશા રાખું છું કે તમને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કેવી રીતના રૂપાંતર થાય છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. વિડીયો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય એટલે તરત જ નોટિફિકેશન તમને મળે. ધન્યવાદ.